તો હેલો ફ્રેન્ડ્સ, હું છું સંજય અને તમે જોઈ રહ્યા છો મિસ્ટર ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇન્ડિયન આર્મીની જે ગુજરાતમાં ભરતી થવાની છે તેની સંપૂર્ણ ઓફિશિયલ નોટિફિકેશનમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે કયા કયા જિલ્લાનો સમાવેશ થશે, મિનિમમ લાયકાત કેટલી રહેશે, શું આમાં નવા ફેરફાર થયા છે, ઉંમરનો ક્રાઇટેરિયા ક્યારે છે, તેની છેલ્લી તારીખ, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમામની માહિતી આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ. અને આવા જ ઇન્ડિયન આર્મીને લગતા તમામ વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરતા રહીશું. તો મિત્રો, આવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ. તો મિત્રો, જે આનું લોકેશન છે એ લોકેશન રહેશે આર્મી રિક્વાયરમેન્ટ રેલી ફોર પુરુષ માટે છે, ફક્ત હાઈસ્કૂલ દેવભૂમિ દ્વારકા, મતલબ આપણે જામનગર એઆરઓમાં આવીએ છીએ. અને આપણું જે લોકેશન રહેશે જે દેવભૂમિ દ્વારકા રહેશે, અને તેની જે તારીખ છે કે કઈ કઈ તારીખમાં આની ભરતીની પ્રક્રિયા થશે, તો કે 12/5/2020 લઈને 21/5/2020 સુધી રહેશે. અને મિત્રો, આનું જે રજીસ્ટ્રેશન છે તે 13/2020 સ્ટાર્ટ થશે અને 26/4/2020 સુધી આજે ઓનલાઈન રજીસ્ટ્રેશન રહેશે. અને આમાં મિત્રો, જે ભરતીમાં ગયેલા છે તે લોકોને ખબર જ હશે કે એડમિટ કાર્ડ વગર આમાં પ્રવેશ મળતો નથી. એટલે મિત્રો, આનું ફરજિયાત ઓનલાઈન ફોર્મ આપણે ફિલ કરવાનું હોય છે. 27 એપ્રિલ બાદ મિત્રો તમે આવવાની ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો નહીં. ત્યારબાદ મિત્રો તમારું, કારણ કે એડમિટ કાર્ડ આવવાનું ચાલુ થઈ જશે એટલા માટે. તો મિત્રો, આગળ આપણે જોઈએ. તો મિત્રો, આપણે જોઈએ કે આમાં કયા કયા જિલ્લાઓનો સમાવેશ થશે. તો કે મિત્રો, એક તો જામનગર, ત્યારબાદ પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, ત્યારબાદ મોરબી, દેવભૂમિ દ્વારકા, દીવ. આ તમામ જિલ્લાઓ જે હું બોલ્યો મિત્રો અને તમે આમાં જોઈ શકો છો, એ તમામ જિલ્લાઓનો આમાં સમાવેશ થઈ જશે. અને આનું જે લોકેશન છે તે આપણે પહેલાં બતાવ્યું એ પ્રમાણે હાઈસ્કૂલ દેવભૂમિ દ્વારકા. અને જે તમારું એડમિટ કાર્ડ છે તે મિત્રો તમારા ઈમેલમાં અથવા તો તમે ફોર્મ ફિલ કરશો એવી રીતે તમને અને ઈમેલ હશે એમાં મળી જશે. હવે મિત્રો, અને આપણે લાયકાતની વાત કરીએ. લાયકાતમાં મિત્રો, સોલ્જર જનરલ ડ્યુટી માટે 17.5 વર્ષથી લઈ અને 21 વર્ષ સુધી, અને જો તમે એને જન્મ તારીખ પ્રમાણે કન્વર્ટ કરવા માંગતા હોય તો 1 ઓક્ટોબર 1999 લઈને 1 એપ્રિલ 2003 સુધીના હોય તે સોલ્જર જનરલ ડ્યુટી માટે એપ્લિકેશન કરી શકશે. તમારી જે હાઇટ હશે તે મિત્રો 1.68, અને તમારું વજન છે તે મિનિમમ 25 કિલોગ્રામ હોવો જોઈએ. અને તમારી જે છાતી હોય છે ચેસ્ટ તે 77 એટલે કે 77, અને એક્સપેન્શનમાં 5 સેન્ટીમીટર હોવી જોઈએ. અને તેની લાયકાત મિત્રો 10 પાસ તમારે 10th હોવા જોઈએ. ઓલ એવરેજ મિત્રો તમારા 45% થવા જોઈએ, અને પર વિષયમાં 33% મિનિમમ હોવા જોઈએ. તો મિત્રો તમને આમાં આ સોલ્જર જનરલ ડ્યુટી માટે એપ્લિકેશન કરી શકશો. તેવી જ રીતે જો જોઈએ આપણે સોલ્જર ટ્રેડ્સમેન, તો તેમાં પણ ઉંમર ઉપર છે સોલ્જર જનરલ ડ્યુટી, એના કરતાં 2 વર્ષ વધારે આપવામાં આવે. એટલે 17.5થી લઈ અને 23 વર્ષ સુધીના આમાં એપ્લિકેશન કરી શકે. તમારે એને જન્મ તારીખ વાઇઝ જોવું હોય તો આમાં જોઈ શકો 1997થી લઈને 2003. તેમાં હાઇટ મિત્રો 168, અને વજનમાં તમને 2 કિલોમીટરની આપવામાં આપે રેસ્ટ, તો તમને 48 કિલોમીટર. તેમાં તમારી છાતી 76 એટલે કે 76 લઈ અને પ્લસ સેન્ટીમીટર ફૂલવી જોઈએ. એમાંય મિત્રો તમારે ખાલી ક્લાસ 10 સિમ્પલ પાસ હોવું જોઈએ, પરંતુ મિત્રો પર વિષયમાં તમારે 33% માર્ક થવા જોઈએ. હવે જોઈએ મિત્રો આગળ. સોલ્જર ટ્રેડ્સમેન 8 પાસ માટે, તેની માટે પણ મિત્રો ઉંમર 17.5થી 23 વર્ષ છે. હાઇટ તેની 168, અને વજન પણ 48, અને છાતી પણ જે સોલ્જર ટ્રેડ્સમેન 10 પાસ માટે છે એ જ. અને એમાં મિત્રો સિમ્પલ તમારું 8 પાસ હોવું જોઈએ, મતલબ 8 પાસ હોય એટલે તમે આના માટે એપ્લિકેશન કરી શકો છો. પરંતુ આમાંય મિત્રો તમારા દરેક વિષયમાં 33% હોવા જોઈએ. હવે જોઈએ મિત્રો આપણે સોલ્જર ટેકનિકલ. તો ટેકનિકલમાં ઉંમર 17.5થી લઈ અને 23 વર્ષ, જન્મ તારીખ આ પ્રમાણે છે, તમે સ્ક્રીનશોટ લઈને પણ જોઈ શકો છો. તેમાં મિત્રો તમારી હાઇટ મિનિમમ 167 હોવી જોઈએ, અને વજન તમારો વેઇટ 50, અને 76 તમારી છાતી અને પ્લસ 5 સેન્ટીમીટર ફૂલવી જોઈએ. તેમાં મિત્રો તમારું 10+2 ઇન્ટરમીડિયેટ હોય તો સાયન્સની સાથે હોય, મતલબ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ સાથે હોય, ઇંગ્લિશ સાથે, તો તમે આમાં એપ્લિકેશન કરી શકો. અને આમાં તમારે મિનિમમ 50% હોવા જોઈએ, અને પર વિષયમાં 40% હોવા જોઈએ, તો તમે મિત્રો સોલ્જર ટેકનિકલ માટે એપ્લિકેશન કરી શકશો. તેવી જ રીતે મિત્રો જો સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ માટે જોઈએ, તો 17.5વર્ષથી લઈને 23 વર્ષ, અને તેમાં હાઇટ 167 અને વજન 50, પરંતુ મિત્રો આમાં છાતી છે તે 1 વધશે એટલે કે +77, અને ફૂલવાની છાતે 5 સેન્ટીમીટર. આમાંય મિત્રો તમારે આમાં જે સોલ્જર ટેકનિકલમાં ઇંગ્લિશની જરૂર પડે, આમાં બાયોલોજી હોવું જોઈએ. અને આમાંય તમારે મિત્રો 50% માર્ક અને 40% પર વિષયમાં હોવા જોઈએ.
તો સોલ્જર ક્લાર્ક એટલે કે સ્ટોર કીપર ટેકનિકલ અને મેનેજમેન્ટ આવા તમામ માટે 17.5-23 વર્ષ તમારો જે ડેટ છે જન્મની આ રીતે કન્વર્ટ કરી લેશો. આમાં હાઇટ મિનિમમ ફ્રેન્ડ્સ તમારી 162 એટલે કે બાકીના કરતાં તમામ કરતાં ઓછી છે અને વજન તમારો 50 અને છાતી 77 અને અમે તમારે 10+2 આર્ટ્સ કોમર્સ કે સાયન્સ મતલબ કોઈ પણ પ્રવાહ હોય તો તમે આમ એપ્લિકેશન કરી શકો અને 60% મિનિમમ માર્ક થવા જોઈએ. મિત્રો આને આપણે ફિઝિકલની વાત કરીએ તો ગ્રુપ 1 માટે આમાં જે હોય છે તે અને ગ્રુપ 2 તે અલગ અલગ ડિવાઈડ કરેલા હોય છે. તો 1600 કિલોમીટર મતલબ 1.6 કિલોમીટર રન કરવાનું હોય છે 5 મિનિટ અને 30 સેકન્ડ માટે. અને જે ગ્રુપ 2 માટે છે એ 5 મિનિટ 31 સેકન્ડથી લઈને 5 મિનિટ 45 સેકન્ડ સુધીનો ટાઈમ આપવામાં આવે છે. બીમ તમારે જે કરવાનો હોય છે તે 10 અને તેના માર્ક 40 હોય છે, આના માર્ક 60 હોય છે. 9 ફીટ છે તે તમારે ફક્ત ડીચ છે તે તમારે ફક્ત ક્વોલિફાઈ જ કરવાનું હોય છે અને ઝિગઝેગ છે તે પણ ફક્ત ક્વોલિફાઈઝ કરવાનું હોય છે, તેમાં કોઈ ક્રાઇટેરિયા નથી રાખેલો. એવી જ રીતે મિત્રો ટ્રેડ્સમેનમાં તમે અહીંયા જોશો તો એની માટે અલગ અલગ હોય છે, તમે અહીંયા સ્ક્રીનશોટ પાડીને પણ જોઈ શકો છો. અને ફિઝિકલ મેઝરમેન્ટ છે તે મિત્રો રેલીની સાઇટ ઉપર જ કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો તમે જશો એટલે એના અલગ અલગ એક દિવસ તમને ટાઈમ આપવામાં આવે છે અને મેડિકલ ટેસ્ટ પણ રેલીની સાઇટ ઉપર જ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો તમારી લેખિત પરીક્ષા રહેશે, તે તમે રેલી સાઇટ પર જાશો એના તમે કરશો એના 15-20 દિવસ કે 1 મહિના પછી એ લોકો નક્કી કરે ત્યારબાદ આની લેખિત પરીક્ષા હોય છે. ત્યારબાદ આને માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની અત્યારથી તૈયારી કરીએ તો એક તો તમે મિત્રો ફોર્મ ફિલ કરશો એટલે એક એડમિટ કાર્ડ જોશે કે હોલ ટિકિટ કે હોલ ટિકિટ છે તે, આની વગર તો તમને એન્ટ્રી મળશે જ નહીં. ત્યારબાદ મિત્રો તમારા 20 ફોટોગ્રાફ જોશે જે તાજેતરના હોય અને ક્લીન શેવ સાથે અને હેર કટ સાથે હોય તેવા તમારે 20 ફોટોગ્રાફ જોશે. ત્યારબાદ મિત્રો તમારી તમામ એજ્યુકેશન સર્ટિફિકેટમાં 8 પાસ હોય, 10 પાસ હોય, 12 પાસ હોય તો તમામ જે તમારી પાસે હોય ડિપ્લોમાની હોય તો તમામ એજ્યુકેશન સર્ટિફિકેટ તમારે લઈ જવા પડશે. ત્યારબાદ મિત્રો જો તમારી પાસે ના હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે કે મિત્રો તમારો અહીંયા ગુજરાતના રહેવાસી છે તે સર્ટિફિકેટ તે કઢાવી લેવાનું. ત્યારબાદ મિત્રો તમારો કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જો તમે SC આવતા હોય, ST આવતા હોય, OBC આવતા હોય, જનરલમાં આવતા હોય કે EWS માં તો તમારું એક કાસ્ટ સર્ટિફિકેટની જરૂર પડશે. રિલિજન સર્ટિફિકેટ મિત્રો કે જો તમારા હોય તેમાં લખેલું ના હોય, એક્ઝામ્પલ તરીકે શીખ, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, હિન્દુ એવી રીતે લખેલું ના હોય તો તમારે રિલિજન સર્ટિફિકેટ પણ ત્યાં રજૂ કરવું પડે છે. સ્કૂલ કેરેક્ટર સર્ટિફિકેટ જે મિત્રો તમને સ્કૂલમાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ કેરેક્ટર સર્ટિફિકેટ તે તમારા ગામના સરપંચ કે તાલુકામાંથી પણ તમે બનાવી શકો. અનમેરિડ એટલે કે તમે મેરિડ થયેલા નથી એનું સર્ટિફિકેટ તમારે કઢાવવાનું હોય છે. ત્યારબાદ મિત્રો રિલેશનશીપ સર્ટિફિકેટ, તમારો જો ભાઈ કે પિતા જો આર્મીમાં જોબ કરતા હોય અથવા તમે વિધવા હો, તમારી મમ્મી વિધવા હોય અથવા તમારો ફાધર હાલમાં કરતા હોય તેમાં જોબ અથવા રિટાયર્ડ હોય એક્સ આર્મીમેન હોય તેના પુત્ર, તો તેના માટે રિલેશન સર્ટિફિકેટની જરૂર પડે છે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને તમારો એનસીસી સર્ટિફિકેટ મતલબ જો 3 ટાઈપના હોય છે, A, B અને C, તો તમારી પાસે જે હોય તે તમે સર્ટિફિકેટ રજૂ કરી શકો છો. એનસીસી સર્ટિફિકેટ મિત્રો ઘણા બધી ફાયદા થાય છે, મતલબ તમને ફિઝિકલમાં થાય છે, પરીક્ષામાંથી તમને અમુક પદ્ધતિમાં બાત કરવામાં આવે છે, એવી રીતે એનસીસી સર્ટિફિકેટ ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ સ્પોર્ટ્સ સર્ટિફિકેટ, જો તમારી પાસે કોઈ રાજ્ય, નેશનલ, ઇન્ટરનેશનલ લેવલના હોય તો તે સ્પોર્ટ્સ સર્ટિફિકેટના તમને અમુક આમાં પર્સન્ટેજ મળતા હોય છે. ત્યારબાદ મિત્રો આમાં આવશે આપણે એફિડેવિટ. બધા લોકોને ખબર હોય છે કે 10ના સ્ટેમ્પ ઉપર બનાવવાનું હોય છે. તમારા મિત્રો જે આર્મીની ભરતી કરી છે એ લોકોને તમે પૂછી શકો છો. તેમ છતાં મિત્રો તમે કોઈ વકીલને કે એડવોકેટને ત્યાં જશો તો એ તમને આનું એફિડેવિટ કરી શકશે આર્મીનું. તો એક તમારે 10ના સ્ટેમ્પ ઉપર એક કરવાનું હોય છે. 10નો સ્ટેમ્પ ના હોય તો મિત્રો તમે એનું અલગ 50ના કે 100ના સ્ટેમ્પ ઉપર પણ કરી શકો છો. તમારું સિંગલ બેંક અકાઉન્ટ અથવા પાન કાર્ડ અથવા આધાર કાર્ડ મતલબ તમારા ID અથવા KYC ડોક્યુમેન્ટની જરૂર પડશે. પોલીસ કેરેક્ટર સર્ટિફિકેટ જે તમારે તાલુકામાંથી કઢાવવાનું હોય છે. અલગ અલગ હજુ આની જે આગળની કંઈ પ્રોસેસ આવશે અથવા કંઈ પ્રોબ્લેમ હશે કે કાંઈ ડોક્યુમેન્ટની માહિતી ના હોય ફિઝિકલની, તો તમામ માહિતી હું મિત્રો મારે યુટ્યુબ ચેનલમાં મૂકતો રહીશ. અત્યારે ફક્ત આની ઓફિશિયલ નોટિફિકેશન આવી છે તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો તમને મેં આપી છે. ત્યારબાદ આગળ નવા નવા વિડીયો આવી જ રીતે હું બનાવતો રહીશ. તો ધન્યવાદ ફ્રેન્ડ્સ.